नमस्कार मित्रों, आज आप वाणिज्य व्यवस्था संचालन धोरण 12 बी ए सब्जेक्ट में प्रकरण नंबर 4 व्यवस्था पद्धति शुरुआत करें। आप आगर जो चैप्टर भाई गया नाम आयोजन, एनी आगे जो आप चैप्टर भाई गया नाम संचालन सिद्धांतों, एनी आगे चैप्टर संचालन સિદ્ધાંતોની રચના કરીએ છીએ, જેને સામાન્ય લેંગ્વેજમાં સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે ભણી ગયા આયોજન. આયોજન કોને કહેવાય? તો આપણે ભવિષ્યમાં જે પણ કોઈ કામ કરવાનું છે તે અંગેની અત્યારથી યોજનાઓ બનાવવી, એટલે કે તે અંગેની પૂર્વ વિચારણા કરવી, તો આ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? આયોજન. ટૂંકમાં કયું કાર્ય ક્યારે થશે, કેવી રીતે થશે, કેટલા વ્યક્તિઓ જોઈશે, કોના દ્વારા થશે, કયા સમયે થશે, ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? તો આ કયું કામ કોણ ક્યારે કેવી રીતે કયા સમયે કરશે તેનું અગાઉથી પ્લાનિંગ કરવું, એટલે કે તે અગાઉથી નક્કી કરવું, એને કહેવાય આયોજન. આયોજન એટલે પ્લાનિંગ. હવે આપણો જે સબ્જેક્ટ છે, હવે આપણો જે કોન્સેપ્ટ છે એ છે વ્યવસ્થા. તો વ્યવસ્થા તંત્ર એટલે પ્રશ્ન છે. આપણે કોઈ પણ કાર્યનું આયોજન ખૂબ સારી રીતે કર્યું, પણ એ કામ કેવી રીતે પાર પડશે, એની વ્યવસ્થા આપણી અયોગ્ય હોય તો આપણું કામ પાર પડતું નથી. કઈ રીતે? તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે આપણી શાળામાં એન્યુઅલ ફંક્શન છે. હવે આ એન્યુઅલ ફંક્શન આપણે ખૂબ સારી રીતે પાર પાડવાનું છે, એને કહેવાય ધ્યેય. આપણે જે હેતુ નક્કી કર્યો છે, હેતુ શું છે આપણું? તો આપણું જે એન્યુઅલ ફંક્શન છે એ એન્યુઅલ ફંક્શન ખૂબ સારી રીતે પાર પડવું જોઈએ, બરાબર? હવે એના માટે તમે આયોજન કર્યું. દાખલા તરીકે આપણે 20 તારીખે એન્યુઅલ ફંક્શન કરીશું, એની અંદર આટલી આટલી વસ્તુઓ રહેશે, ડાન્સ રહેશે, ડ્રામા રહેશે, મ્યુઝિક રહેશે, ઓકે, કઈ પ્રવૃત્તિઓ રહેશે તે તમે નક્કી કર્યું, ક્યારે કરશો તે તમે નક્કી કર્યું, કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડશે તો કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડશે તે પણ તમે નક્કી કર્યું, બરાબર? એની અંદર કોણ કોણ રહેશે એ પણ તમે નક્કી કર્યું. તો આ બધી જ બાબતો તમે નક્કી કરી દીધી, એને કહેવાય આયોજન, બરાબર? હવે તમે આયોજન વ્યવસ્થિત રીતે કર્યું, પણ હવે આગળ જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા તમે વ્યવસ્થિત રીતે કરતા નથી, તો તમારું આયોજન તમે જે કર્યું છે એ શું થાય છે? ફ્લોપ જાય છે, એટલે કે આયોજન નબળું પુરવાર થાય છે, ઓકે? 10 થી 15 વિદ્યાર્થીઓને તમે લીધા એન્યુઅલ ફંક્શનમાં. ધારો કે 10 ગીત છે અને 100 વિદ્યાર્થીઓ છે, તો આ 10 ગીતમાં 100 વિદ્યાર્થીઓને આપણે અંદર ઇન્વોલ્વ કરવાના છે. તેનો અર્થ એવો થાય કે એક ગીતમાં ચાલો સરેરાશ 10 વિદ્યાર્થીઓને આપણે ઇન્વોલ્વ કરીશું એક ડાન્સમાં, પણ એ ઇન્વોલ્વમેન્ટ કયા વિદ્યાર્થીનું કયા ડાન્સમાં કરવું એ તો આપણે નક્કી કર્યું છે, ક્લિયર? હવે આપણે એન્યુઅલ ફંક્શન છે એના માટેની પ્રેક્ટિસની શરૂઆત. આપણે એવું કહેવામાં આવ્યું અહીંથી કે જેટલા વિદ્યાર્થીઓ ડાન્સમાં રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ એક જગ્યાએ ભેગા થાય, 100 વિદ્યાર્થીઓ એક જગ્યાએ ભેગા થયા. હવે બન્યું એવું કે કયા વિદ્યાર્થીને કયા ડાન્સમાં રહેવું છે એ તો આપણે નક્કી કર્યું જ નહીં હતું, તો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જાય કે નહીં કે આપણે કયા વિદ્યાર્થીઓને કયા ડાન્સમાં લેશે આપણને નથી ખબર, તો વિદ્યાર્થીઓને પણ નહીં ખબર પડશે કે મારે કયા ડાન્સમાં ભાગ લેવાનો છે, ક્લિયર? તો તમે કયા વિદ્યાર્થીને કયું કાર્ય આપવાનું, એટલે કે કયો ડાન્સ આપવાનો એ તો તમે નક્કી ફ્રેન્ડ્સ કર્યું જ નથી. તો આવા સંજોગોમાં શું કરશો તમે? આયોજન બહુ જ ઉપર કર્યું, પણ આયોજન કેવું જશે? ફ્લોપ જશે. તો
આપણે જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા નહીં કરી એને લીધે અહીં પ્રોબ્લેમ ક્રિએટ થયો બરાબર એ માટે આયોજન પછી જે મહત્વનો ભાગ છે એ છે મિત્રો વ્યવસ્થાપન ઓકે આપણે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા તરફ જશું એટલે તમે વધારે ક્લિયર થશો કે વ્યવસ્થા તંત્ર કોને વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા સમાન હે સમાન હે સિદ્ધ કરવા આપણે એન્યુઅલ ફંક્શનનું એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ રાખીશું ત્યાર પછી હું તમને કંપની લક્ષી એક્ઝામ્પલ આપીશ બરાબર આપણો આપણે જે હેતુ સિદ્ધ કરવા માટે ભેગા થયા છે આપણા બધાનો એક જ હેતુ છે કે આપણું એન્યુઅલ ફંક્શન ખૂબ સુપર થવું જોઈએ બહુ જ ફાઇન થવું જોઈએ એવા કોઈ જાતની અડચણ આવવી જોઈએ નહીં બરાબર એટલે આપણા બધાનો હેતુ શું છે એક જ છે દરેક વ્યક્તિના હેતુ જુદા જુદા નથી આપણો એક કોમન હેતુ છે બધાના મનમાં એક જ ભાવના હશે કે આપણું એન્યુઅલ ફંક્શન ખૂબ સારી રીતે પૂરું થવું જોઈએ તો જેટલા પણ વિદ્યાર્થીઓ જેટલા પણ શિક્ષકો જેટલા પણ બીજા વ્યક્તિઓ આ એન્યુઅલ ફંક્શનના કામમાં ઇન્વોલ્વ થયા છે તો બધાનો હેતુ તો કેવો છે એક જ છે એક સરખો છે એક સમાન છે કે આપણું એન્યુઅલ ફંક્શન ખૂબ સારી રીતે થવું જોઈએ બરાબર તો આપણે બધા ભેગા થયા છે શેના માટે તો કોઈ એક ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે તો સમાન હેતુ સિદ્ધ કરવા માટે ભેગા થયે અને કાર્ય કરતા હવે આપણે એન્યુઅલ ફંક્શન કરવાનું છે તો એને આપણે એનું કાર્ય આગળ વધારીશું કે નહીં એના માટે આપણે કાર્ય કરીશું કે નહીં ઓકે તો ભેગા થયે અને કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચ સત્તા અને જવાબદારી સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું માળખું અથવા તો તંત્ર એટલે વ્યવસ્થાપન ઓકે આગળ વધીએ આપણે કેટલા બધા ડિપાર્ટમેન્ટ એન્યુઅલ ફંક્શનમાં હતા ડિપાર્ટમેન્ટ મીન્સ કે કેટલા બધા કામ હતા કેટલા બધા કાર્યને વહેંચણી લીધી વહેંચણી કરી હતી આપણે એન્યુઅલ ફંક્શનમાં ઓકે પહેલું એક કાર્ય હતું સાઉન્ડ સિસ્ટમનું કાર્ય બીજું કાર્ય કેમેરાનું કાર્ય બરાબર કેમેરો જે છે એ પણ વ્યવસ્થિત હોવો જોઈએ કેમેરામાં જે પણ વ્યક્તિ કામ કરે છે વ્યવસ્થિત રીતે શૂટિંગ થવું જોઈએ બીજું પેલું જે સાઉન્ડ સિસ્ટમ હતું તો સાઉન્ડમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થવો જોઈએ એક કાર્ય હતું પછી જે સ્ટેજ છે એ સ્ટેજને મેનેજ કરવાનું કાર્ય બેક સ્ટેજ મેનેજમેન્ટ એને કહેવાય સ્ટેજની પાછળ કેટલાક વ્યક્તિઓ કેટલાક શિક્ષકો સ્ટેજ પાછળ રહીને સ્ટેજ પર જે જે વસ્તુની આવશ્યકતા હોય એ દરેક વસ્તુ ડાન્સ પ્રમાણે પહોંચાડવી પડે તો મેં તમને આ ત્રણ કાર્ય ગણાવ્યા અને સિવાય તો બીજા બધા કેટલા બધા કોસ્ટ્યુમ વિદ્યાર્થીઓના લાવવાના તો કોસ્ટ્યુમ લેવા કોણ જશે વિદ્યાર્થીઓને મેકઅપ કરવાના તો વિદ્યાર્થીઓને મેકઅપ કોણ કરશે બરાબર તો સમજો એક શિક્ષક એવા છે અથવા એક વ્યક્તિ એવા છે કે જેને સાઉન્ડ સિસ્ટમ પર બેસાડવામાં આવ્યા એક શિક્ષક કે એક વ્યક્તિને એની જવાબ શેની જવાબદારી સોંપવામાં આવી કેમેરાની જવાબદારી સોંપવામાં આવી કેટલાક શિક્ષકો એવા હતા કે જેને બેક સ્ટેજ મેનેજમેન્ટનું કામ સોંપવામાં આવ્યું સ્ટેજ પાછળ એક શિક્ષક ઊભા રહેશે એક શિક્ષકો સ્ટેજ પર દરેક વસ્તુઓ પહોંચાડશે કેટલાક શિક્ષકો એવા હતા કે જેમને કોસ્ટ્યુમ કેવી રીતના આપવા એ કોસ્ટ્યુમને લગતું જે મેનેજમેન્ટ કરવાનું એનું કાર્ય સોંપવામાં આવ્યું અને કેટલાક શિક્ષકોને તમારા મેકઅપ તમારો જે કરવાનો એનું કાર્ય સોંપવામાં આવ્યું ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ તો આપણા જેટલા પણ ટીચર્સ છે એ દરેક ટીચર્સને આવી જવાબદારીઓ સોંપવામાં તેમજ તેની સાથે સાથે તમને પણ કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવે દાખલા તરીકે આપણે ત્યાં કોઈ પણ વાલીઓ આ ફંક્શનમાં આવે છે તેનું જે સીટ એરેન્જમેન્ટ છે એમાં થોડો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય એ માટે વિદ્યાર્થીઓ ત્યાં રહેશે કેટલાક કોમર્સના આપણા વિદ્યાર્થીઓને આ જવાબદારી સોંપવામાં આવે ફ્રેન્ડ્સ હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું જેના કારણે તમે વધારે ક્લિયર થશો અને આપણે એન્યુઅલ ફંક્શન આ વર્ષે ખૂબ સારી રીતે કરી લેવાય તો એની પાછળ આપણું મેનેજમેન્ટ જવાબદાર છે બરાબર એને મારું એક્ઝામ્પલ ધ્યાનથી સાંભળજો અને સમજો કેટલાક વિદ્યાર્થીઓને કેટલીક વસ્તુઓ લાવવાની જવાબદારી સોંપેલી ફ્રેન્ડ્સ આપણે ફટાકડાઓ પણ ફોડેલા તો કેટલાક વિદ્યાર્થીઓને સ્પેશિયલ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપી દેવામાં આવેલી
કે અહીંથી આ સ્ટેજ પરથી અથવા તો સ્ટેજ પાછળથી આ જગ્યાએથી જ ફટાકડા ફોડવાના રહેશે, આ જગ્યાએથી જ કોઈ પણ વસ્તુ લાવવાની રહેશે તો લાવવી પડશે તમારે. તો બુકમાં દરેક શિક્ષકો વિદ્યાર્થીઓ બંને કેટલાક કાર્યો સોંપવામાં, એટલે કે કેટલીક સત્તા સોંપવામાં આવી અને કેટલીક જવાબદારી સોંપવામાં. તો આજે સત્તા અને જવાબદારી તમે વહેંચણી કરો છો એ દર્શાવતું જે માળખું છે, જે તંત્ર છે, તેને મિત્રો વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણા બધાનો હેતુ એક જ હતો, એન્યુઅલ ફંક્શન આપણું ખૂબ સારી રીતે પાર પડવું જોઈએ. ફરીથી આપણે વ્યાખ્યાને સમજીએ. સમાન હેતુ સિદ્ધ કરવા ભેગા થઈ અને કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું માળખું અથવા તંત્ર એટલે વ્યવસ્થા. હવે આપણે કંપનીનું એક્ઝામ્પલ લઈએ. તો મિત્રો કોઈ પણ કંપની હોય, એ કોઈ પણ કંપનીમાં કયો વ્યક્તિ કઈ પોસ્ટ પર કાર્ય કરે છે એ દરેક બાબતો પહેલેથી નક્કી. તમે સંસાધનની સપાટી જોઈ ગયા, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આપણે આપણે શાળાનું એક્ઝામ્પલ લીધેલું, આપણે પહેલું પ્રકરણ ચલાવતા હતા ત્યારે, કે ઉચ્ચ સપાટી છે તો આપણે ત્યાં આપણી શાળામાં સ્થાપિત સારા પણ એક શૈક્ષણિક સંસ્થા કહેવાય. આપણી શાળામાં ઉચ્ચ સપાટી પર ટ્રસ્ટીઓ કામ કરે છે, મધ્ય સપાટી પર તમારા જે આચાર્ય છે આપણા એ કામ કરે છે, અને તળ સપાટી પર સુપરવાઇઝર કામ કરે છે, અને તે બધાની નીચે શિક્ષકો કામ કરે છે. આ વૈદિક આને કેવાય વ્યવસ્થા કરે. જુદી જુદી સપાટી છે બરાબર, એ દરેક સપાટી પર કેટલાક વ્યક્તિઓને ચોક્કસ સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. દાખલા તરીકે આપણે આચાર્યનું કામ લઈએ તો આચાર્યની સત્તા અને આચાર્યની જવાબદારી, મિત્રો સત્તા અને જવાબદારીમાં ફરક છે, એ ફરક આપણે આગળ ભણીશું શીખીશું. પણ એકદમ સિમ્પલ બાબત તમને એક્ઝામ્પલ સાથે જણાવી, તો ક્લાસમાં કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થીને મોનિટર તરીકે નિમણૂક કરે છે બરાબર, અને મોનિટર તરીકે નિમણૂક કરે છે શિક્ષક વિદ્યાર્થીને, તો શિક્ષક એવું કહે છે કે આજથી તો આ જે ક્લાસ છે આ વર્ગખંડ છે એનું મોનિટર છે. એનો અર્થ એવો થયો કે મોનિટર તરીકેના જેટલા પણ કાર્યો હોય એ બધા કાર્યો કોણે કરવાના, એ વિદ્યાર્થીએ કરવાના. હવે જો શિક્ષક કોઈ કારણોસર ક્લાસમાં 2 કે 3 મિનિટ હાજર હોતા નથી, તો આવા સંજોગોમાં મોનિટર એની જગ્યા પરથી ઊભા થાય છે અને ક્લાસને નિયંત્રણમાં રાખે છે, બધા વિદ્યાર્થીઓને શાંત રાખે છે. તો આ મોનિટરનું કાર્ય છે, તમારા નખ ચેક કરે છે, તમારા હેર ચેક કરે છે, તમારા કપડા એટલે કે ક્લોથ્સ, તમારું યુનિફોર્મ ચેક કરે છે વ્યવસ્થિત છે કે નહીં, આ બધું મોનિટરનું કાર્ય છે. એ બધી મોનિટરની જવાબદારીઓ છે, એની જવાબદારીમાં આવે છે, કારણ કે એ ચોક્કસ શિક્ષકે એને મોનિટરશીપ આપી છે. હવે કોઈ વિદ્યાર્થીના નખ નાખવા છે બરાબર, અથવા તો શૂઝ વ્યવસ્થિત રીતે પહેર્યા નથી, તો મોનિટર એની ડાયરીમાં નોંધ કરશે કે નહીં? તો આ નોંધ કરવાનું એ કાર્ય કરે છે, નોંધ કરવાની એને સત્તા આપે છે બરાબર. શિક્ષકે એને સત્તા આપી છે કે મારી જગ્યાએ હું ડાયરીમાં નોંધ કરી શકીએ છે. હવે સમજો કે કોઈ મોનિટરે કોઈ વિદ્યાર્થીની ડાયરીમાં નોંધ કરી અને વિદ્યાર્થીએ શિક્ષકને ફરિયાદ કરી, તો શિક્ષક મોનિટરને એમ નહીં કહી શકે કે કેમ તે ડાયરીમાં નોંધ કરી. શિક્ષક બહાર ગયા છે 2 થી 3 મિનિટ અને મોનિટર ઉભા રહીને ક્લાસ શાંત રાખે અને કોઈ વિદ્યાર્થી એમ કહે કે તું ઊભો થઈ જા કે તું ઊભી થઈ જા, ટીચર આવે ત્યારે મારે તારી કમ્પ્લેન કરવી પડશે કારણ કે તું વાત કરે છે, તો ટીચર આવીને મોનિટરને નહીં ખીજવાઈ શકે કે કેમ તું ઊભી થઈ કે કેમ તું ઊભો થયો, કારણ કે એની જવાબદારી નિભાવે છે અને એની સત્તા મેં એને આપી છે, શિક્ષકે મોનિટરને આપી છે. તો તમે સમજી શકો ફ્રેન્ડ્સ, સત્તા અને જવાબદારી બેમાં ફરક છે બરાબર. તો આપણે ધંધામાં કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિઓ વચ્ચે પણ સત્તા અને જવાબદારીઓ આપવી પડે, સોંપવી પડે. તો કોની સત્તા કઈ છે, કોની જવાબદારી કઈ છે, કયા વિભાગમાં કે કયા હોદ્દા પર,
कई पोस्ट पर कयो व्यक्ति काम करे छे ए दर्शावतु मारकू के तंत्र जे छे एने मित्रों व्यवस्था तंत्र तरीके ओळखवामां आवे छे। मित्रों एक व्याख्या समझावा माटे मैं तमारो घणो समय लीधो छे। એનું રીઝન એકમાત્ર છે કે બીએ વિષય એટલે વાણિજ્ય વ્યવસ્થાપનનો વિષય એવો વિષય છે કે જેમાં તમે ગોખશો તો બિલકુલ ચાલશે નહીં। જે એક્ઝામ્પલ મેં તમને આપ્યો એ એક્ઝામ્પલ તમે મગજમાં ઉતારશો અને પછી જો વ્યાખ્યા વાંચવા બેસશો તો જ તમને વ્યાખ્યા આવડશે, નહીં તો દરેક વિદ્યાર્થીઓની એક કોમન ફરિયાદ હોય છે કે અમને બીએ વિષયમાં યાદ રહેતું નથી, કારણ કે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી। આ વિષય એક એવો વિષય છે કે જે મૌલિક વિષય છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે એમાં કંઈ પણ લખી શકો છો, એને લખતો એના સંદર્ભમાં બરાબર, પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોય છે। આગળ વધીએ, ફરીથી એક વખત વ્યાખ્યા વાંચી લો। હવે આપણે આગળ વધીશું વ્યવસ્થા તંત્રના લક્ષણ। વ્યવસ્થા તંત્રના લક્ષણો કયા કયા છે? તો મિત્રો પહેલું લક્ષણ છે વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। કેમ ધ્યેયલક્ષી? એકદમ સિમ્પલ એકદમ બાબત છે ફ્રેન્ડ્સ, કે આપણે કોઈ પણ ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ। જો આપણી પાસે હેતુ જ નહીં હોય તો આપણે કયું કામ કોણ કરશે, એની સત્તાની જવાબદારી કોને વહેંચશું આપણને શું ખબર પડશે? ઓકે, એટલે જે કોઈ ચોક્કસ હેતુ છે ધંધાનો, એ ધંધાના હેતુને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે। મિત્રો વ્યવસ્થા સંચાલન જે છે એના સંચાલનના જેટલા પણ કાર્યો છે એ દરેકના લક્ષણોમાં, દાખલા તરીકે સંચાલનના લક્ષણો લઈ લો, આયોજનના લક્ષણો, વ્યવસ્થા તંત્રના લક્ષણો, દોરવણીના લક્ષણો, અંકુશના લક્ષણો, દરેક લક્ષણોમાં પહેલું લક્ષણ એક જ હશે ધ્યેયલક્ષી। કારણ કે કોઈ પણ કાર્ય આપણે ધંધામાં કરીએ છીએ તો એની પાછળ ચોક્કસ ધ્યેય તો હોય જ છે, અને ધ્યેયને સિદ્ધ કરવા માટે જ આપણે કામ કરતા હોઈએ છીએ બરાબર। આથી આ એવી પ્રવૃત્તિ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। નંબર ટુ, આયોજન પર આધાર રાખે છે। આપણે આગળ એન્યુઅલ ફંક્શનનું એક્ઝામ્પલ લઈએ એ પ્રમાણે વ્યવસ્થા તંત્રની પ્રવૃત્તિ સેના પર આધાર રાખે છે, આયોજન પર। ફ્રેન્ડ્સ વ્યવસ્થા સંચાલનનું જો મુખ્ય કોઈ એકદમ સર્વપ્રથમ કાર્ય હોય અને મહત્વનું કાર્ય હોય તો તે આયોજન છે। કોઈ પણ કાર્ય ફ્રેન્ડ્સ તમે આયોજનથી કરો, તમારે તમારું જે ઘર છે, તમારા ઘરમાં તમારા મમ્મી સવારથી લઈને સાંજ સુધી, ઇવન રાત સુધી તમારા ઘરમાં એઝ અ હાઉસ વાઇફ છે તમારા મમ્મી બરાબર છે, અથવા જોબ પણ કરતા હોઈ શકે કેટલાકના મમ્મી, તેમ છતાં આખા દિવસ દરમિયાન દરેક કાર્ય દરેક સમયે પાર પાડે છે। જો આયોજન કોઈ બહુ સારી રીતે કરી શકતું હોય તો એ વ્યક્તિ એ તમારા મમ્મી છે જેમની પાસે તમારે આયોજન શીખવું છે। કોઈ પણ કાર્ય રહી નથી જતું કે કોઈ કાર્ય ડબલવાર નથી થઈ જતું, ઓકે? તો આપણે વ્યવસ્થા તંત્રની જે રચના કરીએ છીએ એ પણ કોના પર આધાર રાખે છે, આયોજન પર। સૌપ્રથમ તમે કાર્યનું આયોજન કરો છો અને આયોજનને આધારે તમે સત્તા અને જવાબદારી દર્શાવવાનું માનો છો। તમને ખબર હોય કે મારે એન્યુઅલ ફંક્શનમાં આટલા આટલા ડિપાર્ટમેન્ટ હશે, સાઉન્ડ ડિપાર્ટમેન્ટ, ઓકે, કેમેરા ડિપાર્ટમેન્ટ, બેકસ્ટેજ ડ્યુટી, આ પહેલેથી તમે પ્લાનિંગ કર્યું તો તમને ખબર પડી કે સાઉન્ડ ડિપાર્ટમેન્ટ પર કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવી પડશે, કેમેરા ડિપાર્ટમેન્ટ પર કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવી પડશે। એવી જ રીતે કંપનીની વાત કરીએ તો કંપનીમાં જુદા જુદા વિભાગો હોય છે, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, ગુણવત્તા તપાસનો વિભાગ, બજારનો વિભાગ, માનવ સંસાધન વિભાગ। તો આ બધા વિભાગોનું તમે પહેલાં તમે નક્કી કર્યું કે આટલા આટલા વિભાગોની જરૂર પડશે, તો તમે એ વિભાગો કોઈને સોંપશો, તો તમે કોઈ વ્યક્તિની એની સત્તા અને જવાબદારીની વહેંચણી કરશો બરાબર। ઇન શોર્ટ, આયોજન પર વ્યવસ્થા તંત્ર આધાર રાખે છે। એના પછીનો પોઈન્ટ છે નંબર 3, એ છે માનવ સત્તા અને જવાબદારીની સોંપણી, એટલે કે સત્તા અને ફરજોની સોંપણી। આપણે ખૂબ જ સારી રીતે આને શીખી ગયા સત્તા કોને કહેવાય અને જવાબદારી કોને કહેવાય,
व्यवस्था तंत्र में शू करवामां आवे छे तो धंधा में काम करता व्यक्तिओ वच्चे सत्ता अने फरज एटले जवाबदारी सौंपणी करवामां आवे छे पण कोने आधारे तेना कौशल्य आधारे फ्रेंड्स दरेक व्यक्ति में कोई चौक्कस कौशल्य के चौक्कस आवड़त छुपायेली होय छे एने आधारे तेने सत्ता अने फरजनी सौंपणी करवामां आवे छे આપણે માર્કેટિંગ વિભાગના અધિકારીની નિમણૂક કરવાની છે એટલે કોઈ એક વ્યક્તિને આપણે બજારનો આખો વિભાગ સોંપવાનો છે હવે કદાચ એવું હોય કે એ વ્યક્તિની બોલવામાં નિપુણતા ન હોય સામે ગ્રાહકને કેવી રીતે તમારી વાત સાથે સંમત કરવા એને નથી આવડતું તો તમે એને માર્કેટિંગ વિભાગમાં અધિકારી તરીકે નિમી શકો ખરા ના નિમી શકો બરાબર પણ હા એને કર્મચારીની કર્મચારીને તાલીમ કેવી રીતે આપવી એને ખૂબ સારી રીતે આવડે છે તો તમે એને તાલીમના અધિકારી તરીકે નિમી શકો છો ઇટ્સ ઓલ જે વ્યક્તિમાં જે કૌશલ્ય કે જે આવડત હોય એને આધારે એને વિભાગની સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ માનવ પરિબળને મહત્વ મિત્રો વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને મનુષ્ય જવાબદારી કોને સોંપવામાં આવે મનુષ્યને તો આ જે વ્યવસ્થા તંત્ર છે એ માનવ પરિબળને મહત્વ આપે છે નેક્સ્ટ પરિવર્તનશીલતા ફ્રેન્ડ્સ વ્યવસ્થા તંત્રનું એક અગત્યનું લક્ષણ પરિવર્તનશીલતા પરિવર્તનશીલતા એટલે એક વખત તમે કોઈ વ્યક્તિને નક્કી કરી દીધું કે આ વ્યક્તિની આ જવાબદારી કે આ સત્તા રહેશે પછી એને એક સત્તાને જવાબદારી વારંવાર આપવી એ જરૂરી નથી કદાચ એમાં પરિવર્તન કરવું પડે એ વ્યક્તિને એ સ્થાનેથી ખસેડવો પડે તો તમે ખસેડી શકો છો આને કહેવાય પરિવર્તનશીલતા મેં જે વિદ્યાર્થીને મોનિટરશીપ આપી છે મોનિટરની સત્તા અને જવાબદારી આપી છે એ વિદ્યાર્થી એની ફરજ વ્યવસ્થિત રીતે નિભાવતો ન હોય તો હું શું કરીશ એને સ્થાને બીજાને મોનિટરશીપ આપીશ અને આ સ્વાભાવિક છે કારણ કે વ્યવસ્થા તંત્ર કેવું છે પરિવર્તનશીલ છે ઓકે નેક્સ્ટ આંતર સંબંધોની સ્થાપના મોસ્ટ ટાઈમ આંતર સંબંધો કોને કહેવાય એ પહેલા તો આપણે શીખવું ખૂબ જરૂરી છે કાર્ય હોદ્દાઓ અને વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય છે આંતર સંબંધો એટલે એકબીજા સાથેના સંબંધ જ્યાં કાર્ય સાથેનો સંબંધ એક હોદ્દાનો બીજા હોદ્દા સાથેનો સંબંધ એક વિભાગનો બીજા વિભાગ સાથેનો સંબંધ આપણે એન્યુઅલ ફંક્શન જ્યારે કર્યું તો આપણને ખબર છે એ પ્રમાણે પહેલાં તો પ્રાઇમરીનું એન્યુઅલ ફંક્શન થયું નેક્સ્ટ ડે સીબીએસસીનું એન્યુઅલ ફંક્શન થયું ત્યારબાદ આપણું ગુજરાતી માધ્યમનું એન્યુઅલ ફંક્શન થયું બરાબર તો આ દરેક વિભાગો સમજો અલગ અલગ છે પ્રાઇમરી સેક્શન સીબીએસસી ઇંગ્લિશ મીડિયમનું સેક્શન આપણું સેક્શન વિભાગ બધા અલગ અલગ છે તેમ છતાં આપણે દરેક વિભાગોને સાથે રહી સાથે મળીને આપણે એન્યુઅલ ફંક્શન કર્યું મારે પૂછવું પડે કે પ્રાઇમરી ડિપાર્ટમેન્ટ છે એ લોકોનું એન્યુઅલ ફંક્શન ક્યારે છે તો એ હિસાબે હું મારા કાર્યની શરૂઆત કરીશ મારી જે તારીખ છે એન્યુઅલ ફંક્શન કરવાની એ એન્યુઅલ ફંક્શનની તારીખ એ આધારે હું નક્કી કરીશ ને બરાબર ઇન શોર્ટ જેટલા વિભાગો છે જેટલા મુદ્દાઓ છે અને જે જે કાર્ય છે એ બધા વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે ઉત્પાદન વિભાગ ખરીદ વિભાગ બે એકબીજા સાથે સંકળાયેલા છે કેમ તો ખરીદી થશે તો એને આધારે ઉત્પાદન થશે હવે ગુણવત્તા વિભાગ તો ઉત્પાદન થશે તો માલ સામાન ગુણવત્તા ચેકિંગમાં જશે બજાર વિભાગ ગુણવત્તા વ્યવસ્થિત થશે તો માલ સામાન બજાર વિભાગમાં જશે બરાબર તો આ દરેક વિભાગો એમ અલગ અલગ છે પણ એમ એકબીજા સાથે જોડાયેલા છે એટલે બધા વચ્ચેના સંબંધોની સ્થાપના કોણ કરે છે વ્યવસ્થા આગળ વધીએ છીએ દેખરેખ અને અંકુશ મિત્રો વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે પણ શાના માટે તો કર્મચારીઓ પર આપણે દેખરેખ રાખી શકીએ અને કર્મચારીઓને નિયંત્રણમાં એટલે અંકુશમાં રાખી શકીએ એ
ની જરૂર પડે છે ઓકે નેક્સ્ટ સામૂહિક પ્રવૃત્તિ ફ્રેન્ડ્સ વ્યવસ્થા તંત્ર એક સામૂહિક એટલે સમૂહમાં થતી પ્રવૃત્તિ છે મેં તમને આ જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે વિભાગ બધા અલગ અલગ છે પણ બધા એકબીજા સાથે સંકળાયેલા છે બરાબર એટલે એક સમૂહમાં રહીને પ્રવૃત્તિ થાય છે જે વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ છે સામૂહિક પ્રવૃત્તિ ફ્રેન્ડ્સ આપણે પહેલા જ વાત કરી એક સમાન હેતુ માટે સિદ્ધ કરવા માટે ભેગા થયેલા એટલે સમૂહમાં આપણે એકઠા થઈએ છીએ અને હેતુને સિદ્ધ કરીએ છીએ એ માટે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ આથી આ પ્રવૃત્તિ કેવી છે સામૂહિક પ્રવૃત્તિ છે અને લાસ્ટ પોઈન્ટ છે નિયંત્રિત વહીવટમાં ફ્રેન્ડ્સ આ એક એવું માળખું છે કે જે ચોક્કસ નિયમોની સ્થાપના કરે છે બરાબર અને એ નિયમોને આધારે તમારા ધંધાના કર્મચારીઓ કાર્ય કરે એના પર દેખરેખ રાખે છે આથી એવું કહેવામાં આવે છે કે આ જે માળખું છે તે નિયંત્રિત નિયંત્રણમાં લાવી શકાય તેવું અને વહીવટ બરાબર ઓફિશિયલ વહીવટી કાર્ય કરે છે એવું માળખું છે ક્લિયર આમ આ જે છે માળખું તે નિયંત્રિત વહીવટી માળખું છે જે કેટલાક ચોક્કસ નિયમોની સ્થાપના કરે છે અને એ નિયમોને કર્મચારીઓ દ્વારા અપનાવવામાં આવે એવા દરેક કાર્યો કરે છે ઓકે ફ્રેન્ડ્સ તો હું આશા રાખું કે આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો હશે આપણે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈ ગયા અને વ્યવસ્થા તંત્રના લક્ષણો શીખી ગયા હવે આજનું જે તમારો હોમવર્ક છે એ હોમવર્ક મેં અહીં લખી જ દીધું છે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેના લક્ષણોની સમજૂતી આપો આગળના લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા વિશે વાત કરીશું